સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા જામખંભાળિયા તાલુકાના પીપળિયા ગામે 1982માં જન્મેલા ખેડૂત પુત્ર ઈસુદાન ગઢવી પિતાના કહેવાથી પત્રકાર બન્યા અને હવે 40 વર્ષની ઉંમરે તેઓ રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં છે. જામનગરમાં કોલેજ કર્યા પછી પિતાની ઈચ્છા પ્રમાણે પત્રકારત્વનું ભણવું છે એવું ઈસુદાને નક્કી કર્યું હતું. આ માટે ઈસુદાને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો અને 2005માં પત્રકારત્વમાં એમએની ડિગ્રી મેળવી. ત્યાર પછી પત્રકારત્વના ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી. ગુજરાતી ટીવી ચેનલ ઈટીવીમાં સંવાદદાતા તરીકે જોડાયા બાદ 2015માં તેમને ઈટીવીમાં બ્યુરો ચીફ તરીકેની જવાબદારી મળી. 2016માં ટીવી ચેનલ વીટીવીમાં તંત્રી તરીકે જોડાયા પછી તેમની કારકિર્દીને મહત્વનો વળાંક મળ્યો. વીટીવીમાં મહામંથન ડિબેટ શોની લોકપ્રિયતા સાથે ઈસુદાનની લોકપ્રિયતા પણ વધી અને 5 વર્ષ પછી એટલે કે 2021માં ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હવે પક્ષ તરફથી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ચહેરા છે. તો ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવી પાસે કેટલી સંપત્તિ છે? ઈસુદાન ગઢવીએ ચૂંટણી પંચમાં પોતાની પાસે રહેલી સંપત્તિ અંગેની એફિડેવિટમાં જે માહિતી આપી છે એ પ્રમાણે ઈસુદાન ગઢવી પાસે હાથમાં 3,27,000 રૂપિયાની રોકડ છે, જ્યારે તેમના પત્ની પાસે 1,68,000 રૂપિયાની રોકડ છે. ઈસુદાનના નામે નાણાકીય સંસ્થાઓમાં 5,500 રૂપિયાની આસપાસ ફિક્સ ડિપોઝિટ રૂપે નાણાં જમા છે, જ્યારે પત્નીના નામે 36,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે. અન્ય રોકાણોમાં તેમના અને પત્નીના નામે 2-2 લાખ રૂપિયાની LIC પોલિસી છે. ઈસુદાન ગઢવી પાસે 48,000 રૂપિયાની જ્વેલરી છે, જ્યારે તેમના પત્નીના નામે લગભગ 6.5 લાખ રૂપિયાની જ્વેલરી છે. સ્થાયી સંપત્તિની વાત કરીએ તો ઈસુદાન ગઢવીના નામે ખંભાળિયામાં ખેતીલાયક જમીનના 2 ટુકડા છે, જે તેમને વારસામાં મળ્યા છે. બંનેની કુલ મળીને હાલની બજાર કિંમત 20 લાખ રૂપિયાની આસપાસ છે. પત્નીના નામે કોઈ ખેતીલાયક જમીન નથી. ઈસુદાનના નામે અમદાવાદ પાસેના ઘુમામાં 3 ફ્લેટ છે. ત્રણેયમાં તેમની 50% હિસ્સેદારી છે, જેમાંથી 1 ફ્લેટ પત્ની સાથે 50% ભાગીદારીમાં છે. ત્રણેય ફ્લેટની હાલની અંદાજિત બજાર કિંમત 75 લાખ રૂપિયાની આસપાસ છે. આમાંથી 1 ફ્લેટમાં તેઓ પોતે પરિવાર સાથે રહે છે. આ ત્રણેય ફ્લેટ તેમણે બેંકમાંથી લોન લઈને ખરીદેલા છે એવું તેમણે એફિડેવિટમાં જણાવ્યું છે. આ હોમલોન પેટે તેમની ઉપર 45.5 લાખ રૂપિયા જેટલું દેવું છે, જ્યારે પત્ની ઉપર 10 લાખ રૂપિયાની આસપાસ દેવું છે. એફિડેવિટ પ્રમાણે તેમની આવકનો સ્રોત ખેતી બતાવાયો છે, જ્યારે પત્નીની આવકનો સ્રોત ખાનગી નોકરીમાંથી આવેલો બતાવાયો છે.